નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ. વાત કરીએ સમાચારની તો અમદાવાદથી મહત્વનો સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં આતંક મચાવનાર 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી. અમદાવાદમાં આતંક મચાવનાર 5 શખ્સોની ધરપકડ. ચાણક્યપુરીમાં તલવારો સાથે મચાવ્યો હતો આતંક, ત્યારે સોસાયટીમાં પથ્થરમારો કરી સર્જ્યો હતો ભયનો માહોલ. 20-25 લોકોના ટોળાએ મચાવ્યો હતો આતંક, ત્યારે સમગ્ર મામલે ફ્લેટના ચેરમેને ફરિયાદ નોંધાવી છે કે જ્યાં 11 જેટલા ઇસમો સાથે હત્યાના પ્રયાસનો જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં, કે જ્યાં અમદાવાદમાં ભયનો માહોલ સર્જવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદના જે ચાણક્યપુરી વિસ્તાર છે, ચાણક્યપુરી વિસ્તારમાં તલવારો સાથે આતંક મચાવવામાં આવ્યો હતો, ત્યારે સોસાયટીમાં પથ્થરમારો કરી અને ભયનો માહોલ સર્જ્યો હતો. 20-25 લોકોના ટોળાએ આતંક મચાવ્યો છે. તેના સાથે જ અમદાવાદથી સંવાદદાતા સુલેમાન શેખ જોડાઈ ગયા છે. જી સુલેમાન, વાત કરવામાં આવે કે અમદાવાદમાં આતંક મચાવનાર 5 શખ્સોની ધરપકડ કરાઈ છે, શું છે વધુ વિગત? સરકાર અધિકારીઓ પાસેથી ઘટનાની વિગતવાર માહિતી માંગે છે અને સમગ્ર માહિતી જે સખત શબ્દોમાં ટીકા કરીએ છીએ. આ સંઘીય અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાનું સૂચન પણ આપીએ છીએ. તે ઉપરાંત સ્થાનિક પોલીસે ફોન કર્યો હતો, પણ પોલીસ તરફથી કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો. અસામાજિક તત્વો છે, કેટલીક વિગતો સાથે પણ ખરાબ વ્યવહાર થયો હોવાનું સામે આવ્યું. જી સુલેમાન, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદમાં આતંક બચાવનાર 5 શખ્સોની ધરપકડ, ત્યારે ચાણક્યપુરી વિસ્તારમાં તલવાર સાથે આતંક મચાવવામાં આવ્યો હતો, સોસાયટીમાં પથ્થરમારો કરી ભયનો માહોલ સર્જ્યો હતો, ત્યારે 20-25 લોકોના ટોળાએ આતંક મચાવ્યો, જ્યાં સમગ્ર મામલે ફ્લેટના ચેરમેને ફરિયાદ નોંધાવી છે, ત્યારે 11 જેટલા ઇસમો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો છે.